ભરૂચના વાગરા ખાતે વડાપ્રધાન મોદીની અપીલ પર લોકો રોશની પ્રગટાવી કોરોના સામેની જંગમાં એકતાનો પરિચય આપ્યો હતો. ભરૂચના વાગરા ખાતે વડાપ્રધાન મોદીની અપીલ પર લોકો રોશની પ્રગટાવી કોરોના સામેની જંગમાં એકતાનો પરિચય આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાયરસ ભારત દેશમાં હવે ટ્રાન્સમિશન સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. એકબીજાના સંપર્કમાં આવવાથી લોકો કોરોના વાયરસનો ભોગ બની રહ્યા છે. રવિવારે લોકડાઉનના 11મા દિવસે વડાપ્રધાને રાત્રિના 9:09 સુધી દેશવાસીઓને પોતાના ઘરની બાલ્કનીઓ અને આંગણામાં દીવા મીણબત્તી અથવા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનની અપીલના પગલે ગામડાઓથી મોડી શહેરો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. વાઘરાની દરેક સોસાયટી અને ફરિયામાં પણ લોકોએ દેશવ્યાપી અંધકારમાં રોશની પ્રગટાવી એકતાનો પરિચય બતાવ્યો હતો. ગુલિસ્તાને સંજર પાર્ક સોસાયટી, ઉમેર પાર્ક સોસાયટી, બજાર વિસ્તાર, ખડી ફરી તેમજ ચીમન ચોક અને પટેલ ફરિયાના લોકોએ પીએમ મોદીના આદેશને અનુસરીને કોરોના મહામારી સામેની લડતમાં એકજૂટ થઈને એકજૂટતાની તાકાત બતાવી ઘરમાં અંધારું કરી દીવા મીણબત્તી અને મોબાઈલ ફ્લેશ લાઇટથી રોશની કરી કોરોના સામેની જંગમાં પોતાના સહયોગની પૂર્તિ કરી હતી. વાયરસ સામેની લડતમાં સમગ્ર દેશવાસી સંગઠિત જોવા મળ્યા હતા. કોરોનાનો વાયરસ વધારે ન ફેલાય તે માટે દેશવાસીઓએ લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવા અને સરકારના આદેશના પાલન કરવાના સંકલ્પ લીધા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.